जीटीयू द्वारा मनस्वी निर्णय करवामां आवी रह्यो छे। कोरोनानी रसी लेनारने जो परीक्षा फॉर्म भरवा देवाशे। रसी नहीं लेनार विद्यार्थी फॉर्म नहीं भरी शके। बीसी नवीन शेठे परीक्षार्थियों माटे आ नियम बनाव्यो छे। संवाददाता जयंती चौधरी फोनलाइन पर जोड़ाया छे। जयंती, जे रीते नवीन शेठ द्वारा परीक्षार्थियों माटे नियम बनावामां आव्यो छे, जीटीयूना आ मनस्वी निर्णय सामे केटलाक विद्यार्थीओए रोष पण व्यक्त कर्यो छे? ચોક્કસથી કહી શકાય કે ભાજપના અને સરકારની સંપૂર્ણપણે ખોરે બેસેલા કહી શકાય તેવા નવીન શેઠ જે જીટીયુના વાઇસ ચાન્સલર છે તેમના દ્વારા અણધાર્યા નિર્ણયો હંમેશા લેવામાં આવે છે અને અગાઉ પણ અનેક એવા નિર્ણયો લેવાયા હતા સરકારને ખુશ કરવા માટે। હવે ફરીથી એક નિર્ણય લેવાયો છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને હવે પછીની જો પરીક્ષા ફોર્મ ભરવા હશે તો ફરજિયાતપણે કોરોનાની વેક્સિન લેવી પડશે। જો કે કોરોના વેક્સિન ખૂબ જ સારી વાત છે લેવી, પરંતુ વિદ્યાર્થી પર તમે પરીક્ષા આપવા માટે ફરજિયાત થોભી દેવામાં આવે તે ખૂબ જ ગેરવ્યાજબી છે, કારણ કે આ પ્રકારનો મનસ્વી નિર્ણય છે તે ખરેખર ગેરવ્યાજબી છે, કારણ કે વિદ્યાર્થીએ રસી લેવી કે નહીં તે સ્વતંત્ર દેશમાં રહે છે તે પોતે જાતે નક્કી કરશે। ચોક્કસ કહી શકાય રસીકરણ ખૂબ જ સારી વાત છે, પરંતુ એનો મતલબ એ નથી કે તમે કોઈને ફરજ પાડો। હજુ સુધી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈને ફરજ નથી પાડવામાં આવી, તેની તેવા સંજોગોમાં જીટીયુ દ્વારા આ પ્રકારની જે ફરજ વિદ્યાર્થીઓને પાડવામાં આવી છે તેને લઈને અત્યારે સમગ્ર જગ્યાએ જીટીયુના જે વીસી છે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। તેમને કહી શકાય કે ટ્વિટર પર તેમના વિરોધ સખત થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો નિર્ણય છે તે મનસ્વી કહી શકાય અને જે જીટીયુના વીસી છે તે પોતાની મનમાનીથી આ પ્રકારનો નિર્ણય ના લઈ શકે। જી જયંતિ, ધન્યવાદ વિગતો માટે।